વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે અને હવે સમાચારોમાં વાત કરીશું ભ્રષ્ટાચારની. તો સુરતમાં રોડ રસ્તાઓમાં બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડાઓ તમે જોયા છે, પરંતુ હવે તો સરકારી આવાસમાં પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ભગવાન ગૌતમ બુદ્ધ નગર આવાસ વેસુ ખાતે આવેલા આવાસ યોજનાના મકાનોમાં પણ ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે નજરે પડે છે. આ ભ્રષ્ટાચાર નીચે પડતો પણ જોવા મળી રહ્યો છે. આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ આવાસમાં મોટા મોટી તિરાડો પડવા અને સ્લેબના પોપડા પડવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે ત્યાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. દ્રશ્યોમાં તમે આવાસ યોજનાની હકીકત દેખાઈ રહી છે કે કેવી રીતે માત્ર હાથ મારવાથી જ મકાનના પોપડા ઉખડી રહ્યા છે, જે આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની સાબિતી આપે છે. સુરત શહેરમાં રસ્તાઓ પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, બ્રિજ પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હવે જીએસટીવીની ટીમ પહોંચી છે વેસુ વિસ્તારના ગૌતમનગર ખાતે, જ્યાં આવાસો જર્જરિત છે, ઘરોની અંદર પોપડા પડી રહ્યા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સૌપ્રથમ આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે જોઈ શકાય છે જે યુવક છે હાથથી પોપડા તોડતો નજરે પડી રહ્યો છે, કારણ કે જર્જરિત પોપડા જોવા મળી રહ્યા છે. આ પોપડા એમને એમ જ તૂટીને નજરે પડતા જોવા મળી રહ્યા છે. આપણે બીજી તરફના ઘરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે લોકોને કઈ રીતનો હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સૌપ્રથમ દ્રશ્યો આપણે એ બતાવી રહ્યા છીએ કે સૌથી મોટો ગાબડું જે છે તે ઘરની અંદર પડ્યું હતું, નીચે એક યુવક પર સૂતેલો હતો અને તેના પર આ ગાબડું પડ્યું હોવાનું પણ હાલ સામે આવ્યું છે. તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. ત્યારે અહીંના આપણી જોડે રહીશો ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું. કઈ રીતની તકલીફ તમને પડી રહી છે? અમારે અહીંયા પેલો છોકરો રાતનો ઊંઘેલો હતો, તો અવારમાં 5 વાગ્યાના ટાઈમે આ પડીને આવ્યો. પછી છોકરાને વાગી ગયેલો હતો, છોકરાને દવાખાને લઈ ગયા. પછી અમે સાહેબ લોકોને ફોન કર્યા, બોલાવ્યા, તો કોઈ સાહેબ લોકો આવ્યા નથી. અમે આ પાછળના મહિને 7 તારીખે પડ્યું, પણ હજુ લગી કોઈ સાહેબ લોકો મારા ઘરે આવ્યા નથી. 7 તારીખે પડ્યું પણ હજુ લગી કોઈ આવ્યું નથી મારા ઘરે. અમે મોરચો કાઢ્યો, અમે ગમે તે એ કર્યું, પણ ક્યારે જ નથી આવ્યા એ લોકો હજુ લગી. કે જે રીતના લોકોની દશા જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક હજુ પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પણ ભ્રષ્ટાચાર છે, બ્રિજ પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હવે ત્યારબાદ સરકારી આવાસ પણ હવે ભ્રષ્ટાચારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આવાસોમાં રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ લોક ચર્ચા ઉઠી છે. સાહિત્ય જગતાપ, જીએસટી.